नमस्कार स्टूडेंट्स, आपने पढ़ी लिया चीज़ चैप्टर नंबर 10 पुरुष पढ़ने जन पर दोनों 10 सदी 13.3 नंबर से नंबर 3 जो एक कुओं चे अपने कुओं जो है जैसे जिस 60 मीटर व्यास वाला बर्तुल ऊपर 20 मीटर से दिखो जो हम मान लीजिए अबे कुआं ना आकार का हो भाई तो एक बड़ा तरह से बराबर चे आप प्रकार में कुओं से जिनो व्यास अपने आई को चले कैपिटल डी रखूं 60 मीटर इना प्रति त्रिज्या सुधु आर बराबर डी बाई टू ने 7/2 मीटर बराबर छे एनी ऊंचाई એટલે કે ઊંડાઈ એટલે તે ઊંચાઈ થશે એટલે ઊંડાઈ તરીકે અહીંયા આવશે h કેપિટલ h 20 મીટર બરાબર છે એટલે અહીંયા તમારે અલગથી લખવાનું રહેશે ઊંડાઈ એટલે તમે બધા જ આવે નીચે જાવ એટલે કુવાના ઉપરથી આ સીધી તમારી ઊંડાઈ જે ખરી તેને આપણે h તરીકે દર્શાવી શકીએ આને તમારે અંદરથી કુવા પોતા માટી નીકળે બરાબર છે તો એ માટીને તમે પાથરી અને જે પાથરી તેને એક સરખી રીતે પાથરતા 22 મીટર ગુણ્યા 14 મીટર બરાબર છે 22 ગુણ્યા 14 એટલે તમે એને આ રીતે પાથરી હશે તમને બે માપ આપેલા છે 22 ગુણ્યા 14 એટલે આ માપ તમારું 22 મીટર થશે આ તમારું 14 મીટર છે તો એ વ્યાસ પીઠની તમારે ઊંચાઈ શોધવાની છે એટલે આ માટી તમે આ પાથર થઈ ગયા જમીન ઉપર એટલે તે થર બનતો ગયો એટલે આ આપણું એલ થયું કહેવાય આ આપણું બી થી કહેવાય અને આ એચ આપણે શું કરવાનું છે શોધવાનું છે બરાબર છે એટલે આ કુવારી માટીમાંથી આવું કઈક આકાર એટલે કે લંબગન આકારની માટી તમે પાથરી છે એવું કહી શકો એટલે આ બંને કેવા થવાના તમારા સમાન થશે એટલે બંનેને આપણે સરખાવીએ તો આવશે નળાકારનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ બરાબર છે નળાકારનું ઘનફળનું સૂત્ર પાઈ કેપિટલ આર સ્ક્વેર એચ લંબઘનનું ઘનફળ છે એલ બી એચ બરાબર છે જેમાં વેલ્યુ આપણને આપી દીધી તે મૂકી દઈએ પાઈ બંને બાજુ નથી આવતે એટલે નીકળશે નહીં એટલે પાઈ ની વેલ્યુ 22/7 કેપિટલ આર જે આપણે મેળવ્યો છે અહીંયા આવશે 7/2 7/2 અને એચ તરીકે આપણને આપ્યા છે 20 એલ ગુણ્યા બી એટલે એલ ગુણ્યા બી આપણને આપી દીધેલા હતા 22/14 × h જે આપણે શોધવાનું હતું અહીંયાથી 7 અને 7 ને કાઢી નાખું અને આ જે 22/14 છે ગુણાકારના સ્વરૂપમાં છે એને આપણે ભાગાકારના સ્વરૂપમાં લઈ આવીએ એટલે h ને કરતા બનાવીએ અને અવયવ પણ પાડતા જાઉં 11/2 એટલે 22 અથવા 22 એમને રહેવા દો નીકળી જશે ગુણ્યા 7 ગુણ્યા 10 ગુણ્યા 2 ના છેદમાં આપણે આ 2/2 ગુણ્યા આ 22 આવશે અને બીજું 14 એટલે 7/2 બરાબર છે અહીંયાથી 22 અને 22 નીકળી જાય છે 7 અને 7 નીકળી જાય છે 2 અને 2 નીકળી જાય છે બરાબર છે બાકી રહ્યા તમારા h બરાબર 10/4 હજુ 10 ના વયમાંથી 2 2 નીકળી જાય છે બરાબર ને પણ હું કાઢતો નથી સીધો ભાગાકાર કરી દઉં એટલે 4 2 8 10 માંથી 8 જાય એટલે 2 0 4 5 20 એટલે આવશે તમારું મીટર છે h બરાબર આવશે 2.5 મીટર અને 5/2 કરો તો પણ તમને આટલો જવાબ મળશે 2.5 મીટર તમે આટલું કરીને 4 માર્ક પ્રાપ્ત કરી શકો છો અથવા 3 માર્ક એક્ઝામ્પલ હોય તો 3 માર્ક મેળવી શકો છો તો આશા રાખું તમને મારી પદ્ધતિ ગમતી હશે તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો અને બીજા વિદ્યાર્થીઓને પણ તમે મોકલાવશો ધન્યવાદ